સુરતના બારડોલી વિસ્તારની અંદર જે ચીલ ઝડપની જે ઘટના બની હતી કે આજે બેગની અંદર જે વીસ લાખ રોકડ રૂપિયા જે છે બે બાઇક ચાલકો લઈને ફરાર થઈ ગયા હતા અને એક રાહતદારી તેનો પીછો કરતા જે બેગ છે તે રોડ ઉપર ફેંકી દીધી હતી અને આ બાબલે બારડોલી પોલીસ સ્ટેશનની અંદર જે ચીલ ઝડપની જે ફરિયાદ નોંધાઈ હતી અને આખા મામલાની અંદર હવે રાજકીય રંગ લાગ્યો હોય તે રીતની દિશામાં તપાસ જે કઈ કહી શકાય છે કારણ કે આ જે રોકડ રકમ છે જે આંગળીયા મારફતે આવી હતી તે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના રૂપિયા હતા અને હાલમાં તો બારડોલી પોલીસે તપાસ કરી છે તો આપણી સાથે સુરત જિલ્લા એસપી જે હિતેશ જોશ જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું આ કે કઈ રીતની તપાસ કરવામાં સર જે આજે જીલ ઝડપની જે ઘટના બની હતી તેની અંદર શું ઘટના હતી હકીકત અને કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે ગઈકાલે સાંજે બારડોલી ટાઉનમાં કારના કાચ તોડી અને એમાંથી બાઇક પર સવાર બે ઈસમો એક થેલો લઈને જાય છે ત્યાર પછી ત્યાંના જ સ્થાનિક એક આદિલ મેમણ નામના એક બહાદુર યુવક એનો પીછો કરે છે અને રસ્તામાં એ ચોરી કરનાર બંને ઈસમો બેગનો થેલો ફેંકી અને જતા રહે છે અને પછી એ આદિલ નામનો યુવક જ્યારે થેલો ચેક કરે છે તો એમાંથી વીસ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળે છે જે પોલીસ સ્ટેશન આવી અને એ આપે છે જેનું સીઆરપીસી એકસો બે મુજબ પોલીસે કબજે કરેલ છે ત્યાર પછી પોલીસે ગુનાવાળા સ્થળની તપાસ કરતા ત્યાં એ કાર કારનો ચાલક જે વ્યક્તિ છે એ પણ પોલીસને મળેલ અને ત્યારબાદ જેના પૈસા હતા જેનું કેવું છે એના પૈસા છે એ ફરિયાદી પોલીસ સ્ટેશન આવતા રાજેન્દ્ર સોલંકી જે આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભાના ઉમેદવાર છે એમણે પોલીસમાં એ બાબતની ફરિયાદ આપેલ જે પોલીસે ગુનો દાખલ કરેલ છે અને આરોપીને શોધી અને એ બાબતે ચક્રો ગતિમાન કરેલ પછી આટલી મોટી રકમ મળતા પોલીસ દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરવામાં આવેલ અને આજે બપોરથી ઇન્કમ ટેક્સ વિભાગ એમાં પૂછપરછ કરી રહી છે એ પૈસાના સોર્સની અને એ બાબતે તપાસ ચાલુ છે આંગળીયા પેઢીના વ્યક્તિને પણ ઇન્કમટેક્સ અને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બોલાવવામાં આવેલ છે અને આ ગુનામાં હવે આગળની તપાસ એસઓજી સુરત ગ્રામ્યને સોંપવા માટેની પણ તજવીજ અત્રેથી કરવામાં આવી રહેલી છે જે રીતે કહી શકાય છે કે આમ આદમી પાર્ટીના જે બારડોલીના ઉમેદવાર છે જે તેમના જે છે તે આંગળીયા વેઢીની અંદર જે રોક આ રોકલી મોટી રકમ છે તે આવી હતી અને સૂત્રો પાસે જે રીતે માહિતી મળી રહી છે કે કે દિલ્હીથી આ આંગળે મારફતે જે કહી શકાય છે આ રકમ આવી હોવાની જે માહિતી મળી રહી છે હાલમાં તો ઇન્કમટેક્સ અને સુરત જે જિલ્લા પોલીસ આ બાબતે સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે જી કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુથાર ટીવી નાઇન સુરત